गुड मॉर्निंग વહાલા બાળ મિત્રો. બાળ મિત્રો, આજે આપણે ફરી એકવાર જોડકના ને બાળ ગીત ગાવાના છે. તો આપ સૌ મારી સાથે તૈયાર છો ને? તો આજે આપણે એક નવું બાળ ગીત ગાઈશું. બાળ મિત્રો, આજે આપણે એક શાકભાજી વિશે ગીત ગાવાનું છે. તમે જુઓ, એનું ચિત્ર મેં તમને બતાવ્યું છે. આ શાકભાજી છે કોબી, જેને આપણે શું કહીએ છીએ, કોબી જ કહીએ છીએ ને. તમે કોબી જોયો છે તો ગોળ ગોળ હોય અને એને ચારે બાજુ શું હોય, પાંદડા. એને આપણે પાન કાઢીએ તો પાનને પાન જ નીકળે છે. એટલે એના પાનના રંગ કેવો હોય છે, લીલો અને ધળો એટલે સફેદ હોય છે. તો આપણે આનું શાકમાં અને સલાડ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ ને. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે કોબીજ વિશે ગીત ગાઈએ. ચાલો, ગીત ગાવા તૈયાર છો ને મારી સાથે? ચાલો ગાઈએ આપણે. એક પાન બીજું પાન, તેમાં વળી પાન પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તો આપણે કોબીજનું ચિત્ર મેં તમને બતાવ્યું ને, તમે જોયું પણ હશે શાકભાજીમાં. તમારા મમ્મી બજારમાંથી લાવે છે ને, તો કેવું હોય છે, પાનવાળું હોય છે. તો ચાલો આપણે ફરી વખત ગીત ગાઈએ. એક પાન બીજું પાન, તેમાં વળી પાન પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. સરસ ગીત છે ને કોબીજ વિશે. ચાલો ફરી વખત આપણે ગાઈએ. તૈયાર છો ને મારી સાથે ગાવા? એક પાન બીજું પાન, તેમાં વળી પાન પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તો આ કોબીજ વિશે ગીત છે. સરસ છે ને, ગમ્યું ને તમે? તમે પણ મારી સાથે ફરી વખત ગાઓ. એક પાન બીજું પાન, તેમાં વળી પાન પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તમારે પણ આ ગીત ગાવાનું છે. ચાલો ફરી વખત ગાઈએ. એક પાન બીજું પાન, તેમાં વળી પાન પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. તો બાળમિત્રો, તમારે પણ આ ગીત તમારા વાલીની મદદથી ગાવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.